તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. હમણાં તો દિવસ એટલો બધો બિઝી રહી છે ને કે ખબર નથી પડતી, આમ કામ ઉકલતા જ નથી, એટલા બધા કામ રહી છે. ડાયરેક્ટ બપોરનો સમય થઈ ગયો છે. મમ્મી મારા માટે ભાત ઠારવા મૂકી દીધા. મમ્મી આવો, જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મમ્મી આ પાણી જે પડે ખબર પડી ગઈ ને ક્યાંથી આવે? ઉપર નેકાશી. આ જે ધાબુ છે ત્યાંથી નથી આવતું પાણી, અહીંયાથી પડે છે પણ અહીંયાથી નથી આવતું. આ બે રૂમ ઉપર એક માળ છે ને એના ઉપર એક બીજું ધાબું છે, ઈ ધાબાનું પાણી અહીંયા આવે છે. બોલો, મગજબાગ નો આવે, ત્યાંથી ક્યાંથી ચડતું હશે પાણી, આ આવે ઘરના ઓલા ખૂણે આ સ્લેબ ને એના ઉપર એક બીજો સ્લેબ છે, ત્યાંથી પાણી અહીંયા આવે છે. તો રાજ ખુલી ગયું ગઈકાલે, ટાંકો આખો ખાલી કરી ઈ ધાબું ભર્યું, ઈ ધાબે ભર્યું ને અહીંયા તો રીતસર ની ધારું થવા લાગી, એટલે એટલું બધું આમ સીધું કનેક્શન છે. તો ત્યાંનું પાણી અહીંયા આવે છે. ઈ ખબર પડી ગઈ. મમ્મી આજનું મેનુ શાક રોટલી ભાત. બહુ વિચાર્યું એટલે શાક ભીંડાનું. સાચું, શાક એનું છે સરકારી, રીંગણા બટેકાનું. ગુડ, ચાલો તો મને આપી દો. આમ તો મારી રોટલી મમ્મી નથી ખાવી. કેમ? એમ શાક ભાત ખાઈ લઈશું. ઓકે ચાલો. અને સપના ને ત્યાં હુકડી મળી ગઈ છે, તો એનું કઈ ટિફિન છે નહીં? હા, એને ફોન કર્યો કીધું. ઓકે, સપના થઈ ગઈ છે ધોળી. આસાની ભાષામાં હવે મમ્મી સાંભળે, મમ્મી કે ને એની ભાષા સાંભળો. વાન કેટલો ઉગડ્યો છો એનો, ઘેરે ને ઘેરે કે જાવું નહીં, ફૂલ તડકા ને રખડી રખડી ને વાન હાવ બળી જાય. ફરવાનો છે ભાઈ. તો તારા માટે આજે એક તારું મારું પેઇન્ટિંગ કહેવું છે, તને પેઇન્ટિંગ બતાવીશ હું. હા, જો કે એને જોયું છે, રીલ્સમાં તે. તો એ જે પેઇન્ટિંગ હતું ને એ ફાઈનલી આપણી પાસે આવી ગયું છે. મમ્મી એક સબસ્ક્રાઈબર છે ને આપણા વિડીયો જોતા હોય, એણે અમાર ફોટો બનાવ્યો. તાર ફોટો બનાવ્યો લે, અમાર બેનો. અરે વાહ, સરસ. તો એ જે ફોટો છે મમ્મી, એ લાકડાની ફ્રેમ ઉપર, લાકડા ઉપર બનાવ્યો છે. લાકડું કાપી નાખ્યું અને એના ઉપર બનાવ્યો. તો મસ્ત ફોટો છે, મેં વિડીયોમાં મેં જોયું છે. એનું અનબોક્સિંગ કરવાનું બાકી છે. તો આજે ફાઇનલી પાર્સલ આપણને મળ્યું છે, તો એ તમને પાર્સલ હું બતાવીશ. એ પહેલા શું જમવાનું છે? બે ત્રણ દિવસ પણ મને લાગે 10-15 દિવસ સુધી નહીં આવે. મમ્મી કહેવાનું છે 2-3 દિવસ સુધી નહીં આવે પણ, એટલે કામ વધી જાય ને. આમ તો મમ્મી હમણાં રોજ અમારી રસોઈ બનાવી નાખે છે, ઘર આખું મમ્મી સંભાળે છે અત્યારે. કચરા પોતા ઘર સંભાળે, હેતાસ ને હાચવે, પછી રસોઈ બનાવ્યા. મમ્મીનો લાઈફ આખી પેક થઈ ગઈ. અમારી તો થઈ જ તે આધારે મમ્મીની થઈ ગઈ. એમાંય સુરેખાબેન હવે રજા ઉપર, બાકી તે ઘણો સંભાળે લેતા. તો થોડોક દિવસ મમ્મીને એવું થાય એટલે મમ્મી સવારમાં થોડીક શાંતિ રહે કે સુરેખાબેન આવવાના છે, તો એ બધું કરના. હા, અને આજ તો મમ્મી અગાશી સાફ કરાવી ને. હા, ઉપર વોલની અગાશી આખી ઉપર છે. તને કેમ ખબર? તો બાર વાગી ગયા, કઈ નથી દેતી કે સુરેખાબેન ઘડીક વાર કરાવું છું. ચાલો તો ફટાફટ જમવા બેસી જઈએ. સુરેખાબેન ને આમે ગુજરાતી આવડતું નથી, એને યાર હિન્દી વાત કરવાની. મમ્મી વાત કરી લઈ ગમે એમ કરીને. કે સુરેખાબેન ની ભાષા સમજે, વચ્ચે ઓલા માલાબેન આવ્યા ને એનું થોડું જમીન ફાઇનલી ફ્રી થઈ ગયા છીએ અને હવે ટાઈમ છે અનબોક્સિંગ કરવાનો. સપના કરશે, ગિફ્ટ છે. કેમ ચોટેલું જ આવે? આ અલગ છે, અલગ છે. તો હવે અનબોક્સિંગ કરી દે. ઈ પછી વિચારશું, પેલા અનબોક્સિંગ કરી દે. હેતાંશ ને દેવાનું હતું અનબોક્સિંગ કરવા. એક્ચ્યુઅલી હેતાંશ એના મામાના ઘરે ગયો હતો અને આવીને ઈ સૂઈ ગયો છે,
એટલે આજના બ્લોગમાં આવ્યો નહીં, કેમ કે સ્કૂલેથી આવીને સૂઈ ગયો હતો, ઉઠીને ડાયરેક્ટ મામાને ઘરે આવી ગયો અને પછી જમીન તરત સૂઈ ગયો એટલે બ્લોગમાં આવ્યો નહીં. ઓરિજિનલ લાકડું છે અને એના ઉપર ડ્રોઈંગ, આ ડ્રોઈંગ છે ને બહુ અઘરું, કેમ કેનવાસ ઉપર દોરીએ ઇરેઝર થી ભૂસી જાય, બુકમાં કેનવાસ થી કલર કરો તો એના પર વ્હાઈટ કલર થી કેનવાસ પાછું કેનવાસ ના લેવલ નું થઈ જાય અને આમાં સીધી આમ તેમ ન લાગે કેમ કે લાકડો કલર પકડી લે, એટલે પરફેક્ટ જ તમારે જે કરવું એ કરવું પડે. જો આ પાછળ લાકડું છે અને એમાં તે સાયકલ દોરેલી છે લગભગ, છે ને સાયકલ નહી પણ આ એ લોકો એવી રીતના જે મોટા મોટા ડ્રોઈંગ કરતા હોય ને એ બધા સર્કલ દોરીને ડ્રોઈંગ કરે. અચ્છા, પ્રોફેશનલ ડ્રોઈંગ કરો પેન્ટર હોય ને, હા, એ પહેલા ચકડા જ કરે. ઓકે, તો જો આવું મસ્ત પેઇન્ટિંગ છે એમ અમે કપલના ફોટા ઇન્સ્ટા માં ઓછા મૂકીએ, પણ આ જે બહુ મહેનત હોય ને એ નીચે નીચે જઈને આવી રીતના ગોતી આવે અને પછી એને ગોતી લીધો મસ્ત છે એવો આવો અને પરફેક્ટ બનાવ્યો છે, જેવો છે ને એવો જ બનાવ્યો છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં જે રહી છે તો સ્પેશિયલી લોકો મને મળવા આવેલા અને આ મને એને ગિફ્ટ આપ્યું. બતાવી તો શું કહેવાય એનો આઈડી, હા ઇન્સ્ટા આઈડી બતાવું તમને. જો તમારે ઓર્ડર આપવો હોય ને તો જો આ એનું ઇન્સ્ટા આઈડી છે, સ્ક્રીનશોટ પાડી લેજો. આપણી પેલી જ રીલ્સ છે, 1 લાખ વ્યૂ વહી ગયા છે. ચાલો લઈ લે અહીંયા એને કઈક મૂક અને પાછળથી ખેંચ. જો કે અમારી પાસે જગ્યા નથી, આ બધું કચરું કાઢ નાખીએ ને તો અહીંયા ઘણી જગ્યા છે, પણ આવી રીતના જો આ પેઇન્ટિંગ રહે છે મસ્ત લાગે છે. લેમન એક નંબર છે. આ લાઈફનો બીજો ફોટો છે, પેલો છે સાક્ષીએ બનાવી દીધો હતો, ઈ તમારે એકનો બનાવ્યો? મારો એકનો બનાવી દીધો હતો, હા. અને આ અમર બેનો કપલમાં કોઈ પહેલી વાર અમને ડ્રોઈંગ કરીને આપ્યો તો એના માટે સો મચ થેન્ક યુ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ઓકે ચાલો હવે સુઈ જશું. બોલો, જમીન આટલું કામ કરી સુઈ જવાનું? હા, તે રેડી ને આખું ગામ હોઈ ગયું, જો બાર અંધારું અંધારું અંધારું, જો કે લેટ જ થઈ ગયું છે, જવાબ તમને બાજુના એક વિડીયોમાં મેં આપી દીધા છે. તમે એ વિડીયો નથી જોયો એટલે તમને એ સવાલ પૂછો છો, તો આજે ક્લિક કરી આવો અને તમારા સવાલના જવાબ મળી જશે કે યુટ્યુબ ચેનલ કેવી રીતના બનાવી ને હું વિડીયો એડિટિંગ શેમાં કરું છું. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.